गुड आफ्टरनून फ्रेंड्स, शिक्षा एजुकेशन जोन कालावड़ द्वारा शुरू करवामां आवेला आ YouTube लेक्चर सीरीज नी अंदर आपनुं हार्दिक स्वागत छे। आपणे धोरण 12 अर्थशास्त्र नी अंदर पांचमो चेप्टर गरीबी नी शुरुआत करी चुक्या छीए। ऑलरेडी आ चेप्टर नो एक लेक्चर आपणे पोस्ट करेलो छे, जेनी अंदर आपणे गरीबी नी प्रस्तावना भणेला छीए, जे तमे आपणी चेनल माथी जोई पण शको छो। आजे आपणे वात करवानी छे गरीबी ना निर्देशको नी। गरीबी नो अर्थ जाण्या पछी, गरीबी नी प्रकार जाण्या पछी, गरीबी रेखा आ बधुं जाण्या पछी आपणा मनमां प्रश्न थवो जोईए के गरीबी मापे छे कई रीते, एटले के गरीबी नी कक्षा जाणवी होय, गरीबी केवा प्रकारनी छे आ जाणवी होय तो सरकार केवा प्रकारना निर्देशकोनो उपयोग करे छे, आ वस्तुनी ख्याल आपने होवो जरूरी छे। एटला ज माटे आपणा बुकनी अंदर સારામાં સારો એક ટોપિક આપેલો છે, ગરીબીના નિર્દેશકો। ગરીબીના નિર્દેશકો બરાબર, આ ગરીબીના નિર્દેશકો એટલે એ વસ્તુ થશે કે ગરીબીની કક્ષા કેવા પ્રકારની છે, એટલે કે કેવા પ્રકારની ગરીબી હાલમાં આપણા દેશની અંદર સર્જાઈ રહી છે, આ જાણવા માટેના સાધનો જેને કહેવાય છે ગરીબીના નિર્દેશકો। બુકની અંદર 10 થી 11 જેટલા ગરીબીના નિર્દેશકો છે, ખૂબ જ સારી રીતે સમજાવેલા છે। ગરીબીના નિર્દેશકો છે, ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પણ પ્રશ્ન છે, 5 માર્કનો અલગથી પ્રશ્ન પૂછાય છે, એટલા માટે પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। 11 નિર્દેશકો જે આપેલા છે એ આપણે યાદ રાખવા જ પડે। આપણા સ્વાધ્યાયમાં આ પ્રશ્ન બે રીતે પૂછેલો છે, એક તો એ રીતે પૂછેલો છે કે ગરીબીના સ્વાસ્થ્યને રિલેટેડ નિર્દેશકો સમજાવો, બરાબર। તો આની અંદર જેટલા પણ 10 થી 11 નિર્દેશકો છે એમાંથી આપણે સ્વાસ્થ્યને લગતા નિર્દેશકો છે ને અલગ તારવવા પડે। બીજો પ્રશ્ન ડાયરેક્ટ આવો પૂછેલો છે કે ગરીબીના નિર્દેશકો સમજાવો, બરાબર। તો જ્યારે પણ 5 પ્રશ્ન પૂછાય ત્યારે ગરીબીના બધા નિર્દેશકો છે આપણે લખવા પડે। પેપરની અંદર તમે 3 કલાકની અંદર લખવા બેસો, આવો મોટો પ્રશ્ન તમારી સામે આવી જાય તો એવા ચાન્સીસ છે કે તમે એક બે આમાંથી નિર્દેશકો છે ભૂલી પણ જાઓ, બરાબર। તો આવું ના થાય એના માટે આપણે આ નિર્દેશકો બધા જ યાદ રહી જાય એના માટે એક સરળ સૂત્ર બનાવેલું છે, તમે તમારી જાતે પણ સૂત્ર છે બનાવી શકો છો। સૂત્ર કેવું બનાવવું કે તમે ફ્લુએન્ટલી બોલી શકવા જોઈએ, અને હા એક વસ્તુ યાદ રાખવી કે સૂત્રને યાદ રાખવા માટે ફરી પાછું બીજું સૂત્ર હોવું જોઈએ નહીં, બરાબર। એટલે સૂત્ર એવું બનાવવાનું જે તમને બોલવામાં સરળ લાગે, તમે ત્યારે બોલી પણ શકો અને એની ઉપરથી બધા જ વસ્તુ છે એ કવર થઈ જતી હોય। તો આપણે ગરીબીના નિર્દેશકો જે 10-10 નિર્દેશકો છે એ બધા જ નિર્દેશકો આવી જાય એ માટેનું એક સરળ સૂત્ર બનાવેલું છે। ચાલો સૂત્ર લઈ લઈએ, અકુ તપી સોર આ બે માથા માથા સીવી, બરાબર। તો 11 નિર્દેશકો છે આ એક સૂત્રની અંદર તમે જોશો 11 નિર્દેશકો આવી જશે, બરાબર। અકુ તપી સોર આ બે માથા સીવી, તમે જોયું હોય તો આ 6 નિર્દેશકોને મેં અલગથી લખેલા છે, બરાબર। આ 6 નિર્દેશકો અલગ લખેલા છે અને 5 નિર્દેશકો અલગ લખેલા છે, એમાં પણ જ્યાં બે શબ્દ સાથે છે ત્યાં નીચે અંડરલાઈન કરેલી છે, બરાબર। એટલે તમે ગમે ત્યારે પરીક્ષામાં પણ સૂત્ર લખતા હોય તો આ માથા શબ્દ છે આપણે ભેગો રાખવાનો છે, એટલા માટે અંડરલાઈન કરેલી છે, નકર થાશે શું, આપણે અલગથી મા ઉપરથી પણ એક સૂત્ર બનાવ નિર્દેશક બનાવશું અને થા ઉપરથી પણ આપણા નિર્દેશક બનાવવાના ચાન્સીસ છે, તો આવી ભૂલ ના થાય એટલા માટે આવું ગમે ત્યારે બે શબ્દ ભેગા રહેતા હોય એને આપણે નીચે અંડરલાઈન કરીને દર્શાવી શકીએ, બરાબર। તો સૂત્ર તમારી રીતે પણ તમે સરળ જે પણ લાગે એવું બનાવી શકો છો। ચાલો એક સૂત્ર ઉપરથી આપણા સ્વાધ્યાયના બે પ્રશ્ન કમ્પ્લીટ થઈ જશે। આ જે 6 નિર્દેશકો અહીં લખેલા છે આ ગરીબીના સ્વાસ્થ્યને રિલેટેડ એટલે કે આરોગ્યને રિલેટેડ નિર્દેશકો છે, બરાબર। અકુ તપીસો હમણાં એક પછી એક આપણે નિર્દેશક જોશું, આના હેડિંગ પણ આપણે લખી નાખશું ત્યારે આપણે ખ્યાલ આવશે, અને બીજા 5 નિર્દેશકો ઉમેરી એટલે ગરીબીના ટોટલ 11 નિર્દેશકો છે એ આપણે યાદ રાખી શકશું। ચાલો એક પછી એક નિર્દેશકોના ખાલી હેડિંગ અત્યારે આપણે લખશું, બરાબર। બુકની અંદર આપેલા જ છે, આપણે આડાવડા અત્યારે લખીએ છીએ। ચાલો અ ઉપરથી તમે જોશો તો એવું દેખાય છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર,
બાળ મૃત્યુ દરનું પ્રમાણ બરાબર તો આ પેલો નિર્દેશક થઈ ગયો પછી કુ ઉપરથી આ પેલો અક્ષર આપણે લેતો જવાનો છે કુ ઉપરથી આવી જશે કુપોષણનું પ્રમાણ કુપોષણનું પ્રમાણ ચાલો બીજો નિર્દેશક ત ઉપરથી આવી ગયો તબીબી સગવડો તબીબી સગવડો બરાબર એટલે ડોક્ટરની સેવા આપણા દેશમાં કેવી છે પી ઉપરથી આવી જશે પીવાનું પાણી ચાલો ચાર નિર્દેશક થઈ ગયા સો ઉપરથી આવી જશે શૌચાલયની સુવિધા શૌચાલયની સુવિધા ચાલો સો ઉપરથી ર ઉપરથી આવી જશે રહેઠાણ બરાબર તો છ નિર્દેશક તો આપણે સીધા યાદ રહી ગયા અકુ તપી સોર બરાબર એની ઉપરથી આ હવે બીજી બાજુ આપણે જોઈ લઈએ પાંચ નિર્દેશકો જે આપણે અલગથી યાદ રાખેલા છે આ છ છ નિર્દેશકો છે આ છ છ નિર્દેશકની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય એટલે કે આપણા શરીર સંબંધી બીમારી સંબંધી વાત આવવાની છે બરાબર એટલે આ છ છ નિર્દેશકને આપણે સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો કહીએ છીએ આ ઉપરથી આવકની અસમાન વહેંચણી આવકની અસમાન વહેંચણી ચાલો બે ઉપરથી આવી જશે બેરોજગારીનો વધુ દર બરાબર તો બેરોજગારીનો વધુ દર માથા ઉપરથી આવી જશે માથા દીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ સી ઉપરથી આવી જશે શિક્ષણ આપણે સી અહીં શિક્ષણનું પ્રમાણ બરાબર તસી ઉપરથી અને વી ઉપરથી આવી જશે વીજળી બરાબર તો તમે જોઈ શકો છો એક જ સૂત્ર ઉપરથી આપણે 11 એ 11 નિર્દેશકો છે એ ખૂબ જ સારી રીતે યાદ રાખી શકીએ છીએ બરાબર ગમે ત્યારે 5 માર્કનો પ્રશ્ન પૂછાય તમે પહેલા આ 11 11 નિર્દેશકો લખી નાખો તમે તમારો 1 માર્ક શ્યોર કરી લ્યો છો હવે તમારે એક પછી એક પોઈન્ટને વિસ્તારપૂર્વક સમજાવતા જવાના છે બરાબર ફરીથી એક વખત અકુ તપી સોર આને તમારે અલગથી લખવાના છે કારણ કે આ સ્વાસ્થ્યની રિલેટેડ નિર્દેશકો છે આ બે માથા સીવી જ્યાં યાદી રાખવાનું છે કે માથા શબ્દ છે એ ભેગો ચાલે છે બરાબર અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ કુપોષણનું પ્રમાણ તબીબી સગવડો પીવાનું પાણી શૌચાલયની સુવિધા રહેઠાણ આવકની અસમાન વહેંચણી બેરોજગારીનો વધુ દર માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ શિક્ષણનું પ્રમાણ અને વીજળી બરાબર તો 11 11 નિર્દેશકો છે હવે આપણે આ બધા જ નિર્દેશકોને છે એક પછી એક વ્યવસ્થિત સમજતા જવાના છે કે ભાઈ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે તો આને આધારે એવું કઈ રીતે કહી શકાય કે કોઈ પણ દેશની ગરીબી વધારે છે બરાબર કુપોષણનું પ્રમાણ તો કુપોષણના આંકડા ઉપરથી એવું કઈ રીતે કહી શકાય એવા આંકડા ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ કે જેથી કહી શકીએ કે આ દેશ છે એ ગરીબ છે આ દેશ છે એ પૈસાવાળો છે બરાબર તો હવે આ 11 11 નિર્દેશકની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આપણા ભારત દેશની વાત કરવાની છે બરાબર કારણ કે આપણે ગરીબી તો જાણવી જ છે પરંતુ એમાંય મુખ્યત્વે ગરીબી આપણે જાણવી છે આપણા ભારત દેશની તો એક પ્રકારે જોવા જાય તો જનરલ નોલેજ માટે પણ આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ જો કોઈ તૈયારી કરતું હોય અને એના પેપર જોયા હોય તો ક્યાંક ને ક્યાંક બાળ મૃત્યુ દર પછી શિક્ષણનું પ્રમાણ વીજળી આ બધામાંથી ક્યાંક ને ક્યાંક દર વખતે એકાદો પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર તો આની વ્યાખ્યા ને બધું આપણે પ્રોપર આવડતું હોય તો આપણે કોઈ પણ પ્રશ્ન ટેકલ કરી શકીએ છીએ ચાલો એક પછી એક આપણે વ્યવસ્થિત સમજતા જઈએ પહેલું જ વસ્તુ આવે છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ બાળ મૃત્યુ દરનું પ્રમાણ બરાબર તો એક જ એક નિર્દેશકની અંદર બે વસ્તુ આપી દીધેલી છે અપેક્ષિત આયુષ્ય અને બીજી વસ્તુ આપેલી છે બાળ મૃત્યુ દર બરાબર તો પહેલા બેની વ્યાખ્યા આપણે સમજવી પડે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું થતું હશે અને બીજી બાળ મૃત્યુ દર એટલે શું થતું હશે ચાલો આયુષ્ય એટલે બધાને ખબર છે કે આપણું જીવન બરાબર આપણે કેટલા વર્ષનું આપણું આયુષ્ય છે એને કહેવાય આપણું જીવન અપેક્ષિત એટલે કે ધારણા બરાબર અપેક્ષિત એટલે શું થશે ધારણા તમને ખ્યાલ હોય તો અત્યારે
આપણા કોમર્સ ની અંદર પણ બધા જ સબ્જેક્ટ ની અંદર એક અપેક્ષિત આવે છે, નવનીત દ્વારા બહાર પાડવામાં આવે છે, એની ઉપર એવું લખેલું હોય છે કે અમને એવી અપેક્ષા છે કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ શકે એમ છે, બરાબર, એટલે એને નામ આપેલું છે અપેક્ષિત. એવું જ અહીંયા વસ્તુ છે, અપેક્ષિત આયુષ્ય, આયુષ્ય એટલે કે જીવન, અપેક્ષા એટલે કે ધારણા. અમારા દેશમાં અમને એવી ધારણા છે કે અમારા દેશમાં કોઈ પણ વ્યક્તિ આટલા વર્ષ સુધી જીવી શકે છે, બરાબર, એ ધારણાને કહેવાય છે અપેક્ષિત આયુષ્ય. વ્યવસ્થિત વ્યાખ્યા જોવી હોય તો આપણે એવું કહી શકીએ કે બાળકના જન્મ સમયે, ક્યારે આપણે જોવાનું અપેક્ષિત આયુષ્ય, બાળકના જન્મ સમયે, બાળકના જન્મ સમયે તેના આયુષ્યની ધારણા, બરાબર, એટલે કે તે કેટલા વર્ષ સુધી જીવશે એની ધારણાને શું કહેવાય છે, અપેક્ષિત આયુષ્ય, બરાબર. કઈ રીતે ખબર પડે, તો બાળક જ્યારે પણ જન્મતો હશે ત્યારે ડોક્ટરો દ્વારા એવી આપણે ખબર પડવામાં આવે છે કે કેટલું તંદુરસ્ત છે. પછી હવે એ દેશનો અભ્યાસ કરવાનો આવે, એના ફેમિલીનો અભ્યાસ કરવામાં આવે, બરાબર, કે બાળકને કેવા પ્રકારની સ્વાસ્થ્યની સુવિધા પૂરી પડે એમ છે, કોઈ પણ દેશ છે એની અંદર સ્વાસ્થ્યની સુવિધા કેવા પ્રકારની છે, બરાબર, એના માતાનું શિક્ષણ કેવા પ્રકારનું છે, આ બધી જ વસ્તુ હવે અપેક્ષિત આયુષ્યને રિલેટેડ થઈ જવાની છે, બરાબર. તો વ્યાખ્યા આપણે એવી કહી શકીએ, બાળકના જન્મ સમયે તેના આયુષ્યની ધારણા, અથવા તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ સુધીનું આયુષ્ય ભોગવશે તેની ધારણા, એટલે થઈ જશે આપણું અપેક્ષિત આયુષ્ય. ભારતની વાત કરી તો ભારતનું અપેક્ષિત આયુષ્ય અત્યારે 68 વર્ષનું છે, એટલે એમ કહી શકીએ કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ તંદુરસ્ત રીતે, જો આમ કહેવાય નિરોગી હોય, તો 68 વર્ષનું જીવન છે એ સારી રીતે જીવી શકે છે, બરાબર, અને સરેરાશ આયુષ્ય પણ આપણે કહી શકીએ છીએ. બધા જ વ્યક્તિઓની મરણનો વર્ષનો લઈ આપણે સરેરાશ કાઢવામાં આવે છે, તો 68 વર્ષ જે ખૂબ જ ઓછું કહેવામાં આવે છે, કારણ કે નોર્વે જેવો વિકસિત દેશ છે જ્યાં અપેક્ષિત આયુષ્ય 81 વર્ષ સુધી જોવા મળે છે. તો અપેક્ષિત આયુષ્યનો આધાર ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય ઉપર પણ રહેલો છે, બરાબર. જે દેશની અંદર સ્વાસ્થ્યની સગવડ સારી હશે એ દેશનું ઓટોમેટિક અપેક્ષિત આયુષ્ય કેવું હશે, સારું. હવે સ્વાસ્થ્યની સગવડ કયા દેશમાં સારી હોય, તો કે જે દેશની આવક વધારે હોય. આવક કયા દેશની વધારે હશે, તો જે દેશમાં રોજગારી વધુ હોય. રોજગારી ક્યાં વધારે હશે, કે જે દેશમાં ઉદ્યોગની સ્થાપના વધારે થતી હોય, ગરીબીનું પ્રમાણ કેવું હશે, ઓછું, બરાબર. તો આપણે એ જ વસ્તુ જોવાની છે કે ભારત દેશનું અપેક્ષિત આયુષ્ય ખૂબ ઓછું છે, એટલા માટે વિશ્વના વિકસિત દેશોની કમ્પેરમાં આપણો દેશ કેવો ગણાય છે, ગરીબ, બરાબર. તો આ વસ્તુ અપેક્ષિત આયુષ્ય ઉપરથી પણ કોઈ પણ દેશ કેવો ગરીબ છે અને કેવો પૈસાવાળો છે એ આપણે કહી શકીએ છીએ. બીજી વસ્તુ આવેલી છે બાળ મૃત્યુ દર. ચાલો બાળ મૃત્યુ દર પણ આપણે જોઈ લઈએ. ચાલો આની અંદર પણ આ જ વસ્તુ વ્યાખ્યા બહુ સારી રીતે સમજજો, કારણ કે ચાર સ્ટેપ ની અંદર આપણે વ્યાખ્યા સમજવાની છે. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ, કેટલા બાળકો લેવાના, 1000, પણ કેવા બાળકો, કે જેનો જન્મ કેવો થયો હોય, જીવતો, બરાબર. કોઈ વ્યક્તિનો, સોરી, કોઈ બાળકનો જન્મ સમયે મૃત્યુ થઈ ગયું હોય તો એ બાળકને આપણે બાળ મૃત્યુ દરમાં કન્સિડર કરશું નહીં. તો પહેલી શરત આવી ગઈ, જીવતા જન્મેલા કેટલા બાળકોમાંથી, દર 1000 બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, બરાબર. આપણા માટે આ બધા શબ્દો છે વ્યાખ્યામાં આવવા જરૂરી છે, અને ખાસ બાળ મૃત્યુ દર હંમેશા જ્યારે આપેલો હશે ત્યારે શેમાં આંકડો હશે, એ સંખ્યા આપેલી હશે, ટકાવારી અથવા વર્ષ એવી કાંઈ વસ્તુ હશે નહીં. ધારો કે તમને એવું જોવા મળે કે ભારતનો બાળ મૃત્યુ દર 39 છે, તો આપણે એટલી ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ 39 છે એ શું છે, તો કે બાળકોની સંખ્યા, બરાબર. ક્યારેય પણ આ ભૂલ કરવી નહીં, બાળ મૃત્યુ દર ટકાવારીમાં લખીને આવવાનો નથી, કારણ કે બાળ મૃત્યુ દર હંમેશા શેમાં અપાય છે, સંખ્યામાં. ચાલો ફરીથી એક વખત વ્યાખ્યા આપણે જોઈ લઈએ. ઓલરેડી બીજા ચેપ્ટરમાં પણ આપણે આ વ્યાખ્યા જોઈ હતી, જીવતા જન્મેલા કેટલા બાળકોએ, તો કે દર 1000 બાળકોએ,
એમાં શું જોવાનું તો એક વર્ષ પહેલા જે બાળકોનું મૃત્યુ થઈ ગયું હોય એ બાળકોની સંખ્યા આપણે શું સેમાં લઈ લેવાના છે બાળ મૃત્યુ દરમાં હવે બાળ મૃત્યુ દર ઉપરથી કઈ રીતે કહી શકાય કે કોઈ દેશ છે એ ગરીબ છે અથવા તો એ દેશની અંદર સ્વાસ્થ્યની સગવડ છે એ ઓછી છે એવું કેવું હોય તો હું એવું કહી શકું કે બાળ મૃત્યુ દરનો આધાર બરાબર બાળ મૃત્યુ દરનો આધાર શેની ઉપર રહેલો છે તો કે દેશમાં સ્વાસ્થ્યની સગવડ બીજી વસ્તુ રસીકરણ બરાબર બાળકોમાં રસીકરણ જે થતું હોય રસીકરણ ઉપર આધાર રહેલો છે પછી માતાનું શિક્ષણ કારણ કે હજી ઘણા બધા પછાત વિસ્તારની અંદર માતાઓને એ નથી ખ્યાલ હોતો કે બાળકોને કઈ રીતે એનો વિકાસ કરવો જોઈએ તો માતાનું શિક્ષણ બીજી વસ્તુ બાળક જન્મે ત્યારથી એક વર્ષ સુધીમાં કેવા પ્રકારનું એને પોષણ આપવું જોઈએ બરાબર તો આ વસ્તુ પણ હજી ઘણા બધા વ્યક્તિઓ અથવા તો બાળકોના પેરેન્ટ્સને ખ્યાલ હોતો નથી એટલા માટે ક્યાંક ને ક્યાંક બાળ મૃત્યુ દરની સમસ્યા છે આપણા દેશમાં વધારે જોવા મળે આપણે આજે આ બાળ મૃત્યુ દર અપેક્ષિત આયુષ્યના હમણાં હું તમને આંકડા પણ બતાવવાનો છું કે ભારત દેશનો કઈ જગ્યાએ પડેલો છે એની કમ્પેરમાં વિશ્વના બીજા દેશો બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય કેટલું ધરાવે છે ચાલો પહેલા આ વસ્તુ આપણે સમજી લઈ સ્વાસ્થ્યની સગવડ બરાબર ભારતની અંદર વાત કરી ભારતમાં આપણા ગુજરાતની તો આપણા ગુજરાતમાં બાળ મૃત્યુ દર છે ચિંતાજનક રીતે વધતો જાય છે ખરેખર બાળ મૃત્યુ દર કોઈ પણ દેશનો છે ઓછો રહેવો જોઈએ અથવા તો કોઈ રાજ્યનો ઓછો રહેવો જોઈએ તો બાળ મૃત્યુ દર વધતો જતો તો આપણી સ્વાસ્થ્યની સગવડ છે ઓછી હતી એટલા માટે જ આપણી સરકારે ઘણા બધા પ્રયત્નો કરેલા છે જેમાં તમને ખ્યાલ હોય તો ખિલખિલાટ સગવડ બરાબર તો કોઈ પણ બાળકનો જન્મ થાય એના માટે સ્પેશિયલ એમ્બ્યુલન્સ એટલે આ ખિલખિલાટ એમ્બ્યુલન્સ આવે છે પછી બીજી વસ્તુ આંગણવાડી બરાબર આંગણવાડીની અંદર કોઈ પણ સગર્ભા મહિલા છે એની એને કઈ રીતે બાળકનો ઉછેર કરવો આની પણ ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા એટલે કે શિક્ષણ આપવામાં આવે છે બીજી વસ્તુ પોષણ એટલે કે બાળકને જન્મ થાય ત્યારે કેવા પ્રકારનું પોષણ આપવું એની પણ જાણકારી છે આંગણવાડીમાંથી ફ્રીમાં મળે છે હજી એવી ઘણી બધી સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવેલી હોય છે પરંતુ પ્રોબ્લેમ એ છે કે બધી યોજના વિશે આપણે ખ્યાલ હોતો નથી અને બધી જ યોજના નિઃશુલ્ક હોય છે અને બધી જ યોજનાઓનો વખતો વખત ન્યૂઝપેપરની અંદર પણ આ બધી જ વસ્તુનો ઉલ્લેખ થતો હોય છે પરંતુ હજી સુધી આ બધી વસ્તુ આપણા સુધી પહોંચી શકતી નથી બરાબર તો આ ખિલખિલાટ યોજના આંગણવાડી તો ક્યાંક ને ક્યાંક સરકાર હવે છે સ્વાસ્થ્યની સગવડ વધારવા માંગે છે તમે જોયું હોય તો ગયા જ વર્ષે 2019નું ડિસેમ્બર વર્ષ ચાલતું હતું ત્યારે જ આપણે ન્યૂઝની અંદર જોયું હોય તો ઘણી બધી હોસ્પિટલની અંદર બાળકોના મૃત્યુ થવાનો દર છે ખૂબ વધારે પ્રમાણમાં જોઈ શકાતો હતો બરાબર તો ક્યાંક ને ક્યાંક આપણી સ્વાસ્થ્યની સગવડ હજી પણ નબળી પડે છે આપણા ડોક્ટરોની સંખ્યા હજી પણ ઓછી પડે છે જેના લીધે બાળકોનું મૃત્યુ છે એ વધુ જોવા મળે છે બરાબર તો આ એક સ્વાસ્થ્યની સગવડ છે પછી બીજી વસ્તુ આવે છે રસીકરણ બરાબર તો બાળક જન્મે ત્યારથી જ અમુક પ્રકારની રસી એના શરીરની અંદર જો એડ કરી દેવામાં આવે તો ભયંકર બીમારીથી એ બચી શકે છે આપણા દેશની અંદર હાલમાં તો આ બધા રોગ ઉપર કાબૂ લઈ લીધો છે સરકારે બાકી શરૂઆતમાં પ્લેગ બરાબર પછી પોલિયો અને તમને ખ્યાલ હોય તો પોલિયોની રસી છે એ હવે બધા જ બાળકો માટે ફરજિયાત થઈ ગઈ છે પછી ઓરી રૂબેલા હમણાં જેનું રસીકરણ થયેલું છે સરકારે 25 ડિસેમ્બર બરાબર ખાલી એક જાણકારી માટે તમને આપું છું 25 ડિસેમ્બર 2014 કે જ્યારે સુશાસન દિવસ કહેવાય 25 ડિસેમ્બર છે ને આપણે સુશાસન દિવસ કહી છે બરાબર ગવર્નન્સ ડે કારણ કે 25 ડિસેમ્બરે આપણા વડાપ્રધાન એટલે કે અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ છે અને એના જ માન ઉપર આપણે સુશાસન દિવસ ઉજવી છે તો 25 ડિસેમ્બર 2014ના દિવસે એક રસીકરણ માટેની યોજના બહાર પાડવામાં આવી હતી જેને કહેવાય છે ઇન્દ્રધનુષ ઇન્દ્રધનુષ યોજના બરાબર ઇન્દ્રધનુષમાં જેમ 7 કલર હોય છે જાનીવાલી પીનાલા એમ આપણા દેશમાં હજી પણ 7 ગંભીર રોગો કહેવાતા હતા બરાબર જેની અંદર ડિપ્થેરિયા છે પછી ટીબી છે પછી શું કહેવાય કમળો છે પોલિયો છે આવા કાલી ખાંસી છે આ બધા જ રોગોનો સરકારે ટાર્ગેટ રાખેલો છે કે ઇન્દ્રધનુષ યોજના દ્વારા રસીકરણ યોજના દ્વારા 2020 સુધીમાં બધા જ બાળકોને રસી આપવી બરાબર તો 7 જે ભયંકર રોગો છે કે જેને લીધે બાળકોનું સ્વાસ્થ્ય કહેવાય ને કે નબળું પડે છે તો સરકાર આવી પણ યોજના દ્વારા ક્યાંક ને ક્યાંક રસીકરણની અંદર સુધારો કરવા માંગે છે
જેથી કરીને બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે આપણા દેશમાં ઘટતું જોવા મળે. પછી આપેલું છે માતાનું શિક્ષણ. તો હજી ઘણા બધા પછાત એરિયાની અંદર માતાને ખરેખર ખ્યાલ હોતો નથી કે બાળકનું ઉછેર છે એ કઈ રીતે કરવો. બરાબર, તો એવા સંજોગોમાં પણ સરકારે હવે આ બીડું ઝડપી લીધેલું છે. સરકાર છે આ સગર્ભા મહિલાઓને અત્યારે શિક્ષણ પણ આપે છે, એને ટ્રેનિંગ પણ આપે છે કઈ રીતે બાળકનો ઉછેર કરવો, જેના માટે આંગણવાડી ખૂબ જ સારામાં સારી સેવા બજાવે છે. પોષણ યોજના, તો એને કેવા પ્રકારના ખોરાકની જરૂર છે 9 મહિના દરમિયાન, તો એ પણ વસ્તુ છે એ સરકાર દ્વારા ખૂબ જ સારામાં સારી રીતે ચલાવવામાં આવે છે. તેમ છતાં આપણે જોવા જાય તો આપણા દેશમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે એ વિશ્વના બીજા દેશોની કમ્પેરમાં ખૂબ જ વધારે જોવા મળે છે. હવે આપણે વિશ્વના બીજા દેશોની કમ્પેરમાં આપણા દેશનું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરની આપણે સરખામણી કરવાની છે. એના ઉપરથી આપણે કહી શકશું કે કયા દેશની સ્વાસ્થ્યની સગવડ છે એ સારી છે અને કયા દેશની સ્વાસ્થ્યની સગવડ એ ખૂબ જ નબળા પ્રકારની છે. ચાલો 2015 ની અંદર જે 14 ની અંદર આંકડા આવ્યા હતા, હવે આ જે આંકડા હું તમને આપીશ HDR એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2014 ની અંદર આવેલો. બીજી વસ્તુ, આપણો જ્યારે પણ બજેટ બહાર પડતું હોય તો બજેટની પહેલા આર્થિક સર્વે બહાર પડતો હોય છે, તો એ સર્વેના આધારે અને વર્લ્ડ બેંક આ ત્રણના આંકડાઓનું સંકલન કરી એક આપણે રિપોર્ટ જોવાનો છે. ચાલો અહીં દેશનું નામ વ્યવસ્થિત હવે લખી આપણે, કારણ કે આ કોષ્ટકમાંથી પણ MCQ પૂછાઈ શકે એમ છે. દેશનું નામ બરાબર, પછી આપણે લખશું પહેલી કોલમમાં અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય. બીજી કોલમમાં લખી નાખશું આપણે બાળ મૃત્યુ દર. બરાબર, તો અપેક્ષિત આયુષ્ય જી આપણે લખશું એ શેમાં લખશું, તો કે વર્ષમાં, કારણ કે આયુષ્ય શેમાં મપાય છે વર્ષમાં. બાળ મૃત્યુ દર શેમાં મપાય છે, તો કે સંખ્યામાં. બરાબર, તો આ વસ્તુ પણ ધ્યાન રાખશું. બરાબર, 2014 ના આંકડા આપણે લખવાના છે. ચાલો દેશ પહેલો નોર્વે, આપણે 5 દેશની વાત કરશું. પછી આવી જશે અમેરિકા, નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત. બરાબર, 2 વિકસિત દેશ આપણે લીધા અને 2 આપણા પાડોશી દેશ આપણે લીધેલા છે, કારણ કે બધી જ કમ્પેરિઝન આપણે જો વિકસિત દેશો સાથે કરી તો આપણે ક્યાંક ને ક્યાંક નબળા પડવાના છીએ. બરાબર, એટલે આપણે આપણા પાડોશી દેશને પણ જોવા પડશે કે આપણા પાડોશી દેશમાં કેવી કન્ડિશન છે. તો નોર્વેની વાત કરી તો નોર્વેમાં અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ જેટલું છે, તો આપણાથી ઘણું બધું સારું છે. નોર્વેનું અપેક્ષિત આયુષ્ય વધારે છે, એટલા માટે જ વિકસિત દેશ કહેવાય છે. લોકોની માથાની આવક પણ ખૂબ સારી છે અને બાળ મૃત્યુ દર તો જોઈ શકાય કે વિકસિત દેશ છે, સ્વાસ્થ્યની સગવડ ખૂબ જ સારી. બાળ મૃત્યુ દરનું પ્રમાણ માત્ર 2 સંખ્યા છે, એટલે કે દર 1000 બાળકોમાંથી માત્ર ને માત્ર મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કેટલી છે? 2 વર્ષ. ચાલો અમેરિકાની વાત કરી તો અમેરિકામાં 79.1 વર્ષ અને બાળ મૃત્યુનું પ્રમાણ 6 બાળકો છે. બરાબર, તો અમેરિકા પણ આમ જોઈ શકાય છે કે ત્યાં અપેક્ષિત આયુષ્ય એટલે કે સ્વાસ્થ્યની સગવડ ખૂબ જ સારી છે, એટલા માટે એનું આયુષ્ય મૃત્યુ પામે છે. ચાલો હવે આપણે આપણો બીજો પાડોશી દેશ ચીનની વાત કરી તો 75.8 વર્ષ અને બાળ મૃત્યુ દરની સંખ્યા છે 10, એટલે કે 1000 બાળકોની હજી પણ ત્યાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કેટલી છે? 10 બાળકો. અને હવે આપણે વાત કરી છે આપણા ભારત દેશની. આપણે યાદ પણ ભારત દેશનું જ રાખવાનું હતા, ત્યારે બીજી વસ્તુ જો યાદ રાખવી તો નોર્વેની યાદ રાખવી શકાય. ચાલો ભારતની અંદર હમણાં જ વાત કરી આપણે આપણું અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ છે? 68 વર્ષ. વિશ્વના બીજા દેશોની કમ્પેરમાં આપણા દેશનું અપેક્ષિત આયુષ્ય ખૂબ જ ઓછું કહી શકાય છે. બરાબર, જ્યાં એવું કહી શકાય કે આપણા દેશમાં સ્વાસ્થ્યની સગવડ હજી પણ સુધારવી પડે એમ છે. બીજી વસ્તુ, હજી પણ આનાથી ટોકિંગ આંકડો, ભારતનું બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલા બાળકો છે? 39 બાળકો. બરાબર, તો જોઈ શકાય એવો આંકડો છે કે ભારતની અંદર ચીન, શ્રીલંકા, અમેરિકા, નોર્વે અથવા તો બીજા દેશોની કમ્પેરમાં આપણો બાળ મૃત્યુ દરનો આંકડો ખૂબ જ ચિંતાજનક કહી શકાય, કારણ કે હજી પણ
1000 બાળકોમાંથી 1 વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કેટલી છે? 39 બાળકો. બરાબર, તો ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં હાલમાં પણ રૂપિયાનો અભાવ, સ્વાસ્થ્યનો અભાવ છે, એના લીધે આ બધી જ વસ્તુમાં આપણે પ્રતિકૂળ અસર જોવા મળે છે. બરાબર, જેના લીધે હવે સાથે શું આપણા દેશમાં જે અપેક્ષિત આયુષ્ય ઓછું છે, આનું પણ રીઝન આપણે જોયું કે આપણી સ્વાસ્થ્યની સગવડ ઓછી છે, થોડાક ઓછું આપણે દ્રવણ કરી છે, એટલું પોષણ મળતું નથી. હવે આખે લિંક જોઈ કે ગરીબી કઈ રીતે વધારે, ગરીબીને અસર કઈ રીતે કરે, તો અપેક્ષિત આયુષ્ય આપણું અસર કરે. બરાબર, એટલે કે આપણી સ્વાસ્થ્યની સગવડ દેશમાં સારી નથી. ચાલો એવું માની સ્વાસ્થ્યની સગવડ સારી નથી, એટલા માટે સાથે શું વારંવાર આપણે રોગનો ભોગ બનવા નથી, કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ કેવી છે, ઓછી. તો વારંવાર આપણે રોગનો ભોગ બનશું અને મોટા ભાગના રૂપિયા આપણે ક્યાં જતા રહેવાના છે? હોસ્પિટલની અંદર. ચાલો હોસ્પિટલમાં આપણે રૂપિયા જતા રહ્યા, આવક જેટલી હશે એનાથી ધારો કે આપણે 20% રૂપિયા હોસ્પિટલમાં નાખી દીધા, તો આપણી પાસે વધે છે માત્ર 80% રૂપિયા, જેનાથી મોજશોખની વસ્તુ અને જીવન જરૂરિયાતની વસ્તુ ખર્ચ કરવા માટે એટલા રૂપિયા પૂર્ણ પૂરતા છે ને, એટલા માટે પણ આપણા દેશની અંદર ગરીબી છે એ વધારે જોવા મળે છે. પછી આપણા દેશની સાથે કમ્પેરિઝન કરી તો આફ્રિકાના ઘણા બધા એવા દેશો છે કે જેની અંદર અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ખૂબ જ વધારે પ્રમાણમાં ઓછો છે. અને તમે ગમે ત્યારે નેટ ઉપર એના ફોટા પણ જોયા હશે બાળકોના અને મજૂરોના, અને ખૂબ જ ભયાનક સ્થિતિ છે હાલમાં પણ જોવા મળે છે. ધીમે ધીમે આ 2014 ના આંકડા હતા, ધીમે ધીમે હવે આપણા દેશમાં આ બધી જ વસ્તુઓ સુધરતી જોવા મળે છે, કારણ કે સ્વાસ્થ્યની સગવડ પણ હવે આપણા દેશમાં સુધરતી જોવા મળે છે. એટલે થોડા સમયમાં આપણે જોઈ શકશું કે આપણા દેશમાં પણ ગરીબીનો આંકડા છે એ ઓછા થતા જશે. ચાલો, તો બાળ મૃત્યુ દર જો તમને વ્યાખ્યા બરાબર સમજાવી હોય તો આજનો હું તમને ટાસ્ક આપું છું. તમારે મને આ ટાસ્કનો જવાબ કોમેન્ટની અંદર આપવાનો છે. એક નાનકડો સમ એટલે કે દાખલો તમને આપું છું, જેના ઉપરથી તમારે આજે મને બાળ મૃત્યુ દરની સંખ્યા કહેવાની છે. ચાલો એક આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે 1 વર્ષની વાત કરી, 1 વર્ષની અંદર જીવતા જન્મેલા દર 1000 બાળકો માટે 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. તો આપણે એક વર્ષ લઈએ કે 2019 અને 2020. બરાબર, એક નાણાકીય વર્ષ આપણે લીધું 2019 અને 2020. આ વર્ષની અંદર કુલ બાળકો એટલે કે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છે 8000. બરાબર, તો આ વર્ષ દરમિયાન 8000 બાળકો છે જીવતા જન્મેલા છે. હવે આ 8000 બાળકોમાંથી 395 બાળકો ધારો કે એવા છે કે જેનું મૃત્યુ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા 1 વર્ષ પહેલા એનું મૃત્યુ થયેલું છે. તો હવે મારે બાળ મૃત્યુ દર જાણવો છે કે આપણા દેશનો બાળ મૃત્યુ દર કેટલો છે. તો તમારે આનું કેલ્ક્યુલેશન વ્યવસ્થિત વ્યાખ્યા સમજીને કરવાનું છે, એટલે ઓટોમેટિક તમને વ્યાખ્યાથી સમજાવી જશે. બરાબર, આજનો આ ટાસ્ક આનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે. તો પહેલો નિર્દેશક આપણે જોઈ લીધો, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે પછીના નિર્દેશકો છે એ આપણે એના પછીના લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ત્યાં સુધી બધાને અંતુ. કન્યા શિક્ષણ અને લેવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ.
સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો કાલાવાડ જામનગર હાઈવે પિયાવા હનુમાન મંદિર પાસે નાના બાદનપરના પાટિયા સામે કાલાવડ.